નમસ્તે મિત્રો, મારું નામ સંજય છે. મારા લગ્ન 22 વર્ષની ઉંમરે થઈ ગયા હતા. મારી પત્ની એક સરળ અને સંસ્કારી સ્ત્રી હતી. મારા સાસુ પણ નાની ઉંમરમાં વિધવા થઈ ગયા હતા. તેનું શરીર ખૂબ જ સુસ્ત અને લચીલું હતું. હું ભાવનગર શહેરમાં એક કંપનીમાં નોકરી કરું છું. હું મારી પત્નીને મારી સાથે ભાવનગર લઈ આવ્યો હતો. મારું લગ્ન જીવન ખૂબ જ સારું ચાલી રહ્યું હતું. અમે બંને એકબીજા સાથે ખૂબ આનંદ કરતા. પણ કહેવાય છે કે સુખ ઘણા દિવસ ટકતું નથી. મારી સાથે પણ આવું જ થયું. થોડા મહિના પહેલા મારી પત્નીને અકસ્માત થયો અને તે કોમોમાં જતી રહી. જાણે ત્યારથી મારી દુનિયા થંભી ગઈ હતી. તેની માં એટલે કે મારી સાસુ તેની સંભાળ રાખવા મારી સાથે આવી હતી. થોડો સમય બધું રાબેતા મુજબ ચાલતું હતું. પરંતુ છેવટે હું ક્યાં સુધી ઈચ્છાઓને દબાવતો રહું? મને દરરોજ આનંદ કરવાની આદત પડી ગઈ હતી. હું રોજ નહાવા જતો અને મારા હાથનો ઉપયોગ કરતો હતો. પરંતુ તેનાથી હવે મને મજા આવતી ન હતી. તેથી હું બહાર ગયો અને બજારમાં આનંદ કરવા લાગ્યો. ધીરે ધીરે તેને મારા ઘરે પણ લાવવાનું શરૂ કર્યું. મારા સાસુ બધું જોતા રહ્યા હતા, પણ કંઈ બોલી ન શક્યા. તે પણ સમજી ગયા કે માણસને શું જોઈએ છે. પછી એક દિવસ મારી સાસુએ મને પૂછવાની હિંમત કરી. તેણે કહ્યું, જમાઈ, તમે આ બધું ખોટું કરો છો. આ બજારમાંથી વસ્તુઓને ઘરે લાવવી અને તેની સાથે સંબંધ રાખવો યોગ્ય નથી. બહાર તો ઠીક છે, પણ ઘરે આ બધું નથી શોભતું. તેના શબ્દ પરથી મને લાગ્યું કે તે મારી સામે પોતાને રજૂ કરવા વાત કરી રહી છે. હું એમની આંખો તરફ જોવા લાગ્યો. મેં સંકોચ બતાવવાનો પ્રયાસ કર્યો. મેં તેમને કહ્યું, મારી પણ કેટલીક જરૂરિયાતો છે જે હવે તમારી દીકરી પૂરી કરી શકવા માટે સક્ષમ નથી. તેથી મારે આ બધું કરવું પડે છે. જો મને ઘરે મળે તો હું બહાર શા માટે હેરાન થવું? મારી વાત સાંભળીને મારા સાસુ ચૂપ થઈ ગયા અને નજરો ઝુકાવી રૂમ અંદર ચાલ્યા ગયા. થોડા દિવસો આમ જ વીતી ગયા. મારો પરિવાર મારી પત્નીની તબિયત સુધરતી ન હોવાથી મને બીજા લગ્ન કરવા કહ્યું. જ્યારે મારા સાસુને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે મને બીજા લગ્ન ન કરવા માટે કહેવા લાગ્યા. તેણે કહ્યું, તમે બીજા લગ્ન કરશો તો મારી દીકરીનું શું થશે? આટલું કહીને તે રડવા લાગ્યા. મેં તેમને ચૂપ કરીને કહ્યું, તમે સારી રીતે જાણો છો કે હું પણ બીજા લગ્ન કરવા માંગતો નથી, પરંતુ હું પરિવારની મરજી વિરુદ્ધ જઈ શકતો નથી અને મારી પણ કેટલીક જરૂરિયાતો હોય છે. આખરે ક્યાં સુધી હું બહાર રખડતો ફરતો રહીશ? આજે મેં તેમને બધું કહેવાનું મન બનાવી લીધું હતું. મારો શબ્દ કહ્યા પછી હું મારા સાસુના ખભા પર ઝૂકી ગયો. તેમણે હાથ મૂક્યો અને ખંભો ફેલાવ્યો. મને તેના ચહેરા પર એક અલગ ભાવ દેખાઈ રહ્યો હતો. મેં આગમાં ઘી ઉમેર્યું અને કહ્યું, તમે બરાબર સમજી રહ્યા છો કે હું શું કહેવા માંગુ છું. મારી જરૂરિયાતો ઘરે જ પૂરી થઈ જાય તો હું મારા પરિવારને બીજા લગ્ન ન કરવા માટે સમજાવી શકું છું. મારા સાસુ બોલ્યા, શું વાત કરો છો? તમે મારી દીકરીના પતિ છો. આ બધી વાતો તમને શોભતી નથી. પછી મેં કહ્યું, કોઈ વાંધો નથી. જો મને તમારો સાથ નહીં મળે તો મારે મારા પરિવારની વાત સાંભળવી પડશે. તમે આજે જ વિચાર કરો, નહીંતર મારે નિર્ણય લેવો પડશે અને હું તમારા જવાબની કાલ સુધી રાહ જોઈશ. પછી અમે બંને રાત્રે જમવા ગયા ત્યારે મેં મારા સાસુને કહ્યું કે મારા પરિવારે કેટલાક ફોટા મોકલ્યા છે, તમે જરાક જુઓ અને મને કહો કે કયો ફોટો સારો છે. મારા સાસુએ થોડી વાર વિચારીને કહ્યું કે જમાઈ, તમે આજે મારા રૂમમાં આવજો. અને મિત્રો, હવે આગળની કહાનીનો ભાગ સાંભળવા માંગતા હો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ફરી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.